જમ્મુ કાશ્મીરના પ્રવાસન મંત્રીએ લીલી ઝંડી આપ્યા બાદ જમ્મુથી અમરનાથ યાત્રા માટે 2057 લોકોનો પહેલો જથ્થો રવાના થયો. प्रशासन की तरफ से जो भी आपके ज़रूरतमंद तैयारी होना चाहिए वो सारा कर दिया. मैं समझता हूँ ये यात्रा बहुत ही स्मूथली चलेगा. अभी तक करीबन 3.65 लाख लोगों ने रजिस्ट्रेशन किया है. इस बार बिना रजिस्ट्रेशन के किसी यात्री को जाने नहीं दिया जाएगा. ચાલુ વર્ષે શેષનાગ અને પવિત્ર ગુફા પાસે હજુ પણ બરફ જામેલો છે, જેના કારણે ત્યાં તંબુ લગાડવામાં મુશ્કેલી નડી રહી છે. આમ છતાં બાબાના દર્શન કરવા માટે લોકોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. બાબા બર્ફાની કે દર્શન કે પહેલી વાર જરા હમકો બહોત જ્યાદા ખુશી આપકો ચારો તરફ માહોલ દિખ રહા હોગા ચારો તરફ જયકારા લગ રહે ઉસસે ભી હમ આપ સોચ સકતે હૈ કે લોગો કો કિતની ખુશી ઓર હમ લોગો કો ભી બહોત જ્યાદા ખુશી કે હમકો હે ના બાબા ને ના સબસે પહેલે દર્શન કરને કા મોકા દિયા. મેરે મન મે બાબા કે પ્રતિ બહોત શ્રદ્ધા હૈ ઓર ઇસલિયે ના મે પહેલે જત્તે મે આને કે આ સકી હું. યે બાબે કા આશીર્વાદ હૈ મેરે સાથ મે કે હે ના મે ઉનકે નેચરલ શિવલિંગ કે ના દર્શન કર પાઉંગી ઓર પહેલે જત્તે મે જાકે ઓર સબ દર્શકો કો યે કહુંગી કે હે ના જ્યાદા સે જ્યાદા રજિસ્ટ્રેશન કરવાય ઓર હે ના બાબા કે નેચરલ રૂપ કે દર્શન કર સકે. દર વર્ષે સ્વાસ્થ્યના કારણે યાત્રા દરમિયાન ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે, જેથી આ વખતે યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી.